एसडीआरएफनी टीम बुलाववामां आवी छे। मामलतदार टीडीओ डिजास्टरनी टीम पण अत्यारे घटनास्थळे पहोंची गई छे। कुल छ मजूर नदीमां माछीमारी करवा माटे गया हता अने छ मजूरमांथी बे मजूर तरीने बहार निकळ्या हता अने बाकीना मजूर तणाया हता। तो भादर नदीमां चार मजूर तणायानी घटना बनी छे अने गोंडलथी एसडीआरएफनी टीम पण त्यां घटनास्थळे बुलाववामां आवी छे। तो घटनास्थळे मामलतदार अने टीडीओ पण पहोंची चुक्या छे। जूनागढ़ चोरवाड़ शहर में भारे वरसाद अने शहर में भारे वरसाद ने लईने गार्डन चौक विस्तार अनेक घरों में पाणी घुसवानी घटना बनी छे। तो सवारथी जे रीते धोधमार वरसाद पड़ी रह्यो छे तेना कारणे शहर अनेक विस्तारों अत्यारे पाणी पाणी थया छे। त्यारे गार्डन चौक विस्तार ज्यां पाणी भराया छे अने अनेक घरों एवा छे ज्यां पाणी भरावानी समस्या उभी थई छे। ग्राम्य पंथक अंदर धोधमार जयर वरसाद वरसी रो सीधा दृश्य देखा प्रयत्न कर चोरवाड़ केशोद पास चोरवाड़ गाम से चोरवाड़ गाम अंदर गलीओ है शेरीओ है जमा गोठण गोठण डूब जाए पाणी भरेला है। लोग घर में पाणी भरी चुकी है। लोग घर वकरी है फलरी ने खाक थी गई है। काल रात थी वरसाद अवरित वरसी रो लोगर में पाणी घुसिया है। तरह शेरीओ गलीओ में तरह गोठण गोठण डूब है पाणी चालता थी गया है। तरह अपने बीजी बाजू दृश्य देखाड़ो प्रयत्न है कि गार्डन चौक विस्तार नगरपालिका जगह है। नगरपालिका अंदर पर गोठण गोठण डूब पाणी जोवा मळी रह्युं छे। तरह अपनी पास स्थानिको साथे वात करवानो प्रयत्न शुं कहेशो काल नो जे वरसाद वरसी रह्यो छे अत्यारे गोठण गोठण डूब पाणी चाली रह्युं छे। आज रात थी पाणी वरसाद अविरत चालू छे। અત્યારે ચોરવાડના ગાર્ડન વિસ્તારમાં લોખંડ ઉપર વર્ષમાં પાણી જઈ રહ્યા છે। ઘરવખરી બધા આ વિસ્તારમાં બધામાં 2-2.5 ફૂટ પાણી પડી ઘરવખરી આખી પલળીને બગડી ગઈ છે। હવે આમાં તંત્ર કંઈ મદદ કરે આ લોકોને, સરકાર આમાં કંઈ સહાય કરે તો આ લોકોને રોટી રોજીરોટી મળે। काल रात नो आवी रीते वरसाद वरसी रह्यो छे। लोकोना घर में पाणी घुसिया छे तेने लईने तंत्र द्वारा कोई पण आव्या छे? तंत्र नहीं अत्यार सुधी नो तंत्र कोई आयु नथी। तो मतलेवा माटे ज आवे छे, बाकी कोई भाव पूछो ज नथी। आ काल नो वरसाद अविरत रात नो चालू छे, कोई आ पद पूरी करी ज नथी। वरसाद चालू छे, घर वखरी चालू छे ने आ वरसाद नु पाणी રહી રહ્યું છે જોવો છે। કોઈ તંત્ર અહીં આવતું જ નથી, તંત્ર અહીં કોઈ આવતું જ નથી। એ તો મત લેવા માટે જ આવે છે, બાકી જો આ પાણી જાય છે અને ઘરનું આ પાણી બધાને ભરાશે, ઘર વખરી બધાને પલટી ગઈ છે, તો તંત્રને જો કંઈ ભાઈએ વહે ને આ લોકોને કંઈ સહાય આપે થોડી ઘણી તો સારું કહેવાય। તંત્ર પાસે અપેક્ષા રાખીએ આપણે। આ હતા એના સ્થાનિક જે જણાવી રહ્યા છે, કાલ રાતથી જે વરસાદ છે આવી રીતે વરસી રહ્યો છે પણ તંત્ર દ્વારા છે પણ હજુ સુધી પણ કોઈ જાતનું એ તંત્ર છે તે ધ્યાન દેવામાં નથી આવ્યું। ત્યારે હજી એક મહિલા છે, આપણે મહિલા સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો કે તે સમજાવવા માટે શું કહેશો બેન, કાલ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે અત્યારે પણ ગોઠણ ગોઠણ પાણી ભર્યું છે, તમારા ઘરની પરિસ્થિતિ શું છે? રાઈટના 3 વાગ્યાના ભાઈ જાય ગેસ ને રાઈટના આમાં અમે પાણી કાઢીએ ને પાણીમાં બેઠા ને શું કરીએ, બધી ઉસું મૂકી ને અધર સડી બેઠા ઘરમાં, તો એક કાલો હશે એને તો ત્યાં જવા દેવો પડે એમ નહીં, જાય તો કેમ કરવું અમારે, બધી કોલરી ગઈ અટાણ કેમ અમારે દિવસ કે રાત કે કાઢવી, ઘરમાંથી પાણી કાઢીને બેઠા છે પાણીમાં, રાંધા નહીં કે ખાધા નહીં। આ હતા એક મહિલા છે અને જે જણાવી રહ્યા છે કે કાલે રાતથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ જાતનું ઉપક્રમ નથી આવ્યું। ત્યારે ત્યાં અહીંયા છે અત્યારે શેરીઓ નાકામ ગલીઓમાં છે તે ગોઠણ ગોઠણ ડૂબ પાણી છે તે વહી રહ્યું છે। ત્યારે બીજી બાજુના જે દ્રશ્ય દેખાડોને ફરિયાદ કરી કે આજે જે નેશનલ ઓથોરિટીની જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડ પર પણ છે અત્યારે ગોઠણ ગોઠણ ડૂબ પાણી ચાલી રહ્યા છે। ત્યારે પશુઓ છે, પશુઓને પણ ચાલુ છે, ત્યારે ભારે હાલાકીનો સામનો વેઠવો પડતો હોય છે। ત્યાં ચોરવાડની જનતા છે તે તંત્ર પાસેથી એક માંગ કરી રહી છે કે તંત્ર દ્વારા જ્યાં આવે અને તંત્ર દ્વારા સહાયની માંગ કરી રહ્યા છે કે તંત્ર છે અહીંના સ્થાનિકો છે તે કાલ રાતના છે, ત્યારે રાતથી જ કાલે ભૂખ્યા અને તરસા બેઠા છે તેને લઈને જે ઘરોમાં પાણી ઘૂસ્યા છે તો ઘર વખરી પણ પલરીને ખાતી ગઈ છે। ત્યારે બીજી બાજુના દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરી કે ચોરવાડનું જે આ ઘર છે ઘરની અંદર અત્યારે જોવો તે ગોઠણ ગોઠણ ડૂબ છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે
મહિલા છે, મહિલા સાથે પણ આપણે અત્યારે વાત કરવાનો પ્રયત્ન કરશું કે આ મહિલાના ઘરની અંદર અત્યારે જો ગોઠણ ગોઠણ ડૂબ પાણી ભરેલા જોવા મળી જાય છે, ત્યારે રસોડાના જે દ્રશ્ય દેખાડવાનો પડે કે રસોડાની અંદર જે રસોઈ બનાવવાનું જે કિચન હોય છે તેની માટે પણ બધો સામાન છે તે અત્યારે ઉપર મૂકી દેવામાં આવ્યો છે પલરાઈને તેની લઈને, તો આપણે મહિલા સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કેશોબેન તમારા ઘરની અંદર અત્યારે પાણી ભર્યું છે, કાલ રાતનો વરસાદ વરસ્યો છે તેને લઈને? તમારા ઘર પોખરી પલરી ગઈ છે તેને શું કોઈ તંત્ર અહીંયા આવ્યું છે કે નહીં? મહિલા તે પોતે આંસુ પણ બહાવી રહી છે કે કાલ રાતનો જે વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે તેને લઈને તે પોતાના ઘરની અંદર જે ખાવાનો જે ખોરાક હોય છે તે ખોરાક પણ પલરીને ખાત થઈ ગયો છે. કાલ રાતના તે લોકો છે તે ભૂખા ને તરસ્યા છે ત્યાં બેઠા છે તેને લઈને તંત્ર અહીંયા સુધી આવે, ત્યાંથી અને સ્થાનિક લોકોની એક જ માં છે કે તંત્ર દ્વારા અહીં જે નિરીક્ષણ કરવામાં આવે અને સહાય કરવામાં આવે. વિક્રમસિંહ ચુડાસમા.